બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. હાલની સ્થિતિ જોતા ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી નથી. ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની સારવાર માટે દર્દીઓ રજડી રહ્યા છે. છેલ્લા 3 દિવસ દરમિયાન કોરોના વાયરસથી મોતનો આંક પણ વધી રહ્યો છે. કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે આજે ધાનેરા મામલતદારની અધ્યક્ષતામાં વેપારી આગેવાન તેમજ રાજકીય આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તમામ એસોસિએશન મંડળની હાજરીમાં આવતીકાલ મંગળવારથી રવિવાર સુધી એટલે આગામી 6 દિવસ માટે ધાનેરાની બજારો બંધ રાખવા માટે ધાનેરાવાસીઓએ એક થઈ નિર્ણય કર્યો છે. ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડી સાથે નગરપાલિકા ચીફ ઓફિસર SM અંસારી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AD ત્યાસુરાની હાજરીમાં 6 દિવસ બંધ એલાનને લઈ ચર્ચા કરાઈ હતી, જેમાં ધાનેરા શહેરી વિસ્તારની તમામ દુકાનો બંધ રહેશે, જ્યારે મેડિકલ તેમજ હોસ્પિટલ અને દવાખાના ચાલુ રહેશે. તેમજ આ સાથે સવાર અને સાંજના 6 થી 8 વાગ્યા સુધી દૂધ તેમજ શાકભાજી માટે દુકાનો પાર્લર ખોલવા માટે છૂટ અપાઈ છે. આજે ધાનેરા મામલતદાર શ્રી અને નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીની હાજરીમાં ધાનેરાના તમામ રાજકીય અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સભ્યો અને તમામ એસોસિએશનના પ્રમુખશ્રીઓ, બંને માર્કેટ યાર્ડ ધાનેરા અને નેનાવાના ચેરમેનશ્રીઓ બધા ભેગા થઈ સંયુક્ત રીતે અત્યારે જે પ્રમાણે ધાનેરાની અંદર કોરોનાનું સંક્રમણ વધારે વધ્યું છે, એના માટે બધા વેપારીઓએ, બધા આગેવાનોએ ભેગા થઈ અને 6 દિવસનો લોકડાઉન સ્વૈચ્છિક રીતે જાહેર કર્યું છે. આવતીકાલ મંગળવારથી રવિવાર સુધી આ લોકડાઉન ચાલુ રહેશે. એની અંદર સ્વેચ્છાએ સવારમાં 6 થી 8 દૂધ અને શાકભાજી એ બે માટે અને સાંજે 6 થી 8 4 કલાક દૂધ અને શાકભાજી માટે ખુલ્લું રહેશે. જે દવાની દુકાનો છે એ ખુલ્લી રહેશે. એના સિવાય અહીંયા જે દવાખાના છે, દર્દીઓ બહારથી ત્યાં આગળ દાખલ છે અને જમવાની વ્યવસ્થા તો માત્ર જમવા પૂરતું, હોટલોનું બાકીનું નહીં, જમવા અને રહેવા પૂરતું આટલી સ્વૈચ્છિક રીતે બધાએ છૂટ આપી છે. અને આ લોકડાઉન સ્વૈચ્છિક રીતે જે અહીંયાના અગ્રણીઓ પદાધિકારીઓ અને વેપારી એસોસિએશનના તમામ પ્રમુખોએ ભેગા થઈ અને કરેલું છે, ધાનેરાની તમામ પ્રજાને વિનંતી કે આ જે લોકડાઉન કર્યું છે એની અંદર સહકાર આપે અને આપણું જીવન મૂલ્યવાન છે એ બચાવવા માટે આપણા તાલુકા અને આપણા શહેરની આ સંક્રમિતની કડી તોડવા માટે આ જરૂરી છે. એટલે બધાને ફરીથી હાથ જોડી વિનંતી કે આ જે લોકડાઉન છે એનું પાલન કરે. એ ભારત માતા કી જય. ધાનેરા શહેર તેમજ તાલુકાના આગેવાનોએ વધતા જતા જીવલેણ કોરોના વાયરસ સામે લડવા માટે આજનો નિર્ણય મહત્વપૂર્ણ માની શકાય છે, કારણ કે બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, જેથી આ મોતને આંક વધે નહીં તે માટે ધાનેરા તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણની ચેન તોડી મારવા માટે લોકડાઉન અસરકારક નીવડી શકે છે. પણ નિયમોનું પાલન થાય ધાનેરા આગેવાનોએ વિનંતી સાથે સૌ કોઈને ઘરે રહેવા માટે અપીલ કરી છે. આગેવાનશ્રીઓ, રાજકીય લોકો અને વેપારીઓ બધા સાથે મળે અને લોકડાઉનનો જે નિર્ણય લીધો છે, દિવસે દિવસે ધાનેરાની પરિસ્થિતિ ખૂબ કપરી બની છે અને હાલ સુધી 7 થી 8 મૃત્યુ પણ થઈ ગયા છે, ત્યારે આપણે બધા માનવતા દર્શાવે અને વેપારીઓ સાથે આજે મિટિંગ કરવામાં આવી અને વેપારીઓને પણ સાથે રાખ્યા અને લોકડાઉન રવિવાર સુધી આપણે આખું ધાનેરા બંધ રહે અને જે જરૂરિયાતમંદ સાહેબે જે વાત કરી એ મુજબ જરૂરિયાતમંદ વસ્તુ છે દૂધના શાકભાજી એ સવારે પણ એ લોકો પણ થોડું બધું વસ્તુ ધ્યાનમાં રાખે, સોશિયલ ડિસ્ટન્સ એ પ્રમાણે રાખીને એ કામ કરે. અને આ વસ્તુ કોઈ મરજિયાત નથી, આપણે બધાને લોકોને બચાવવાના હોય એટલે એમાં સહયોગ આપો. એ એક જાતનું આપણે ધોન કરીએ એમ અજમાનું કે આપણે એક ધોન કર્યું હોય, આ ધંધો કરવાનો આખી જિંદગી પડીએ આપણે બચશું તો જિંદગી ધંધો કરી શકશું. એટલે દરેક વ્યક્તિ આ બાબતે થોડી ચિંતા કરે અને આ બાબતે એમાં સાથ સહકાર આપે અને બંધ રાખે એવી જ બધાને વિનંતી અમે બધા કરીએ. અને આપ બધા મીડિયાના માધ્યમથી પણ આપને પણ બધાને અમે વિનંતી કરીએ કે આપ પણ બધાને આપનો આ બધા સંદેશો પહોંચાડશો અને આપ પણ એમાં સહભાગી બનજો અને દરેક જગ્યાએ લોકોને થોડી ગાઈડલાઈન આપીને એકબીજાના આપણા સપોર્ટથી આપણા ગામમાં બચાવ થાય એના માટે જ આ વસ્તુ કરવામાં આવે છે.